जनता जनता की बात के साथ। अहमदाबाद क्राइम ब्रांच ने बिलमोरा के जैन मंदिर से मूर्ति और नकदी चुराने वाले बदमाशों को पकड़ लिया नवसारी के बिलीमोरा में एक सप्ताह पहले नगर इलाके में शांतिनाथ जैन दरासर से चांदी पंचधातु की मूर्ति और नकदी चोरी हो गई थी इस संबंध में बिली मोरा पुलिस स्टेशन में अपराध दर्ज किया गया था उधर अहमदाबाद क्राइम ब्रांच ने इसनपुर चंदोला तालाब के पास से दो लोगों को गिरफ्तार किया है जिनसे मूर्ति आरती चांदी की छड़े और नकदी समेत कुल सात लाख बारह हजार रूपये जब्त किए जांच में आरोपियों की पहचान मोहम्मद अमीनूर उर्फ भीकर एम पठान के रूप में हुई जो मूल रूप से पश्चिम बंगाल का रहने वाला था और वर्तमान में चंदोला तालाब के पास एक बंगाली निवास में रहता था और पश्चिम बंगाल का मूल निवासी था इसके अलावा चोरी में शामिल एक अन्य आरोपी एहसामुद्दीन और कमाल जो शेख भी चंदोला झील पर रहता है तो पता चला कि वो कोलकाता चला गया क्राइम ब्रांच ने खड़कपुर आरपीएफ पुलिस को सूचना दी तो आरपीएफ पुलिस ने उसे गिरफ्तार कर लिया पता चला कि आरोपी के खिलाफ बिली अदालत थाने सहित सात चोरी के मामले दर्ज है

ભગવાનની મૂર્તિ અને બીજા જે મંદિરનો જે ચાંદી અને પંચધાતુના જે વાસણો હતા એની ચોરી થયેલી આ જે ચોરી છે એ ચોરીના જે આરોપ બાબતે થોડી તપાસ કરતા એવી જાણવા મળેલું કે આ ચોરી કરનાર વ્યક્તિઓ જે છે એ ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં રહેનારા હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી અને આ જે છેલ્લા દસ પંદર દિવસથી જે આ કામગીરી ચાલુ હતી એ સમયે આ ગાળામાં દસેક દિવસના ગાળામાંથી આ મૂર્તિ મંદિરમાં ચોરી કરનાર એના ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપી જે છે એનું એક જે મુખ્ય નામ જે છે મોહમ્મદ આમિનોર ઉર્ફે ભયંકર મન્નાન ખાન પઠાણ જે ચંડોળા તળાવ સિયાસતનગર શાહાલમ એરિયામાં રહે છે અને એનો સાથી છે યાસીન કલામ શેખ એ પણ ચંડોળા તળાવ શાહલ ખાતે જ રહે છે સિયાસતનગરમાં આ બંને આરોપી મૂળ બનગાંવ તાલુકા જિલ્લો ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને જેમાં જે મોહમ્મદ આમિનુર ઉર્ફે ભયંકર જે છે એ રીઢો ગરફોડ ચોરીનો આરોપી છે એના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઘરફોડ ચોરીના અમદાવાદ શહેર અને સુરત થઈ કુલ દસ ગુનાઓ નોંધાયેલા છે અને ત્રણ વખતે પાસાના હેઠ પાસા એક્ટ હેઠળ એ અટકાયત થયેલી છે એની સને બે હજાર અઢારમાં ઓગણીસમાં અને બે હજાર ચોવીસમાં યાસીન કલામ શેખ જે છે એના વિરુદ્ધ પણ અમદાવાદ શહેરમાં અલગ અલગ હેડ હેઠળ કુલ છ ગુના ચોરીના અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે આ લોકોએ જ્યારે આ ગુનાને અંજામ આપવાનો હતો એ વખતે ઘણા બધા મંદિરોની રેકી કરેલી અને એ રેકીમાં આ જે બિલીમોરા ખાતેનું જૈન દેરાસર છે એની પણ રેકી કરેલી છે આ સિવાય નંદાસણ જૈન મંદિરની રેકી કરેલી છે વૈષ્ણોદેવી મંદિરની રેકી કરેલી છે અને બહુચર માતાનું મંદિર જે છે ત્યાં પણ એમણે રેકી કરેલી છે અને કષ્ટભંજન દેવ મંદિર વાપી ખાતે પણ એમણે રેકી કરેલી છે કે જ્યારે મોકો મળે ત્યારે આ જગ્યાએ એ લોકો ચોરી કરશે આ લોકોની જે પૂછ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે માહિતી મળ્યા મુજબ આજે બંને આરોપી છે એમણે આજથી બારેક દિવસ અગાઉ વાપી ગુંજન ચોકડી પાસે જૈન મંદિર બાજુમાં આવેલા સોસાયટીના બંધ મકાનમાંથી ચાંદીના વાસણો અને રોકડ નાણાંની ચોરી કરેલી છે અને એ જ